गुड मॉर्निंग फ्रेंड्स, दिस इज़ द सेकेंड सेशन फॉर सनराइज ऑन द कंचनजंगा. वी हैव गॉन थ्रू वेरी वेल इन द फर्स्ट सेशन फॉर फर्स्ट स्लाइड. नाउ सेकेंड स्लाइड. फर्स्ट ऑफ ऑल आई विल रीड द लाइन्स. ऑफकोर्स वी विल गो थ्रू द वर्ड्स फर्स्ट एंड देन लाइन बाय लाइन डिस्क्रिप्शन विल बी देयर. एंड ऑफकोर्स इन द एंड ऑफ दिस सेशन द क्वेश्चन एंड आंसर्स we will discuss. Dews, water droplets, dew. આપણે એને ઝાકળ બિંદુ કહીએ, બરાબર. તો એ વોટર ડ્રોપલેટ, ડ્યુઝ, ઓસ કે બુંદે આપણે હિન્દીમાં કહીએ એ. મેલો એટલે મોઇસ્ટ એન્ડ રિચ ઇન ટેક્સચર, ભેજવાળું અને એકદમ સુંદર અને આમ સ્પર્શે પણ એટલું સુંદર ગમતું આપણે એવું ટેક્સચર હોય તે મોઇસ્ટ ભેજવાળું. મેલો એટલે માર્શ મેલો, યુ આર ઓલમોસ્ટ ફેમિલિયર વિથ ઇટ. ચોકલેટ આવે છે, પેલી ચોકલેટ કહીએ, સોફ્ટ અને લીસી લીસી હોય છે તે માર્શ મેલો કહીએ ને. એ મેલો છે, મોઇસ્ટ એન્ડ રિચ ઇન ટેક્સચર. હ્યુઝ એટલે શેડ્સ ઓફ કલર, હ્યુ પ્લુરલ, હ્યુઝ પ્લુરલ છે. રીલ્સ સ્ટ્રીમ્સ, ઝરણા. લિંગર્સ સ્ટે બિહાઇન્ડ, રહેવું થોડો ટાઈમ, સમય માટે ત્યાં અટકેલા રહેવું, તે લિંગર કહેવાય, લિંગર્સ. અનડાઈંગ, નેવર એન્ડિંગ, અગેન કાયમી, ઇટર્નલ, શાશ્વત. થ્રીલ, ડિલાઇટ, જોય, આપણે એને કહીશું રોમાંચ અનુભવો, તે થ્રીલ કહેવાય, રોમાંચ, બરાબર. અને ડ્વેલ્સ, લીવ્સ અથવા તો રિસાઇડ્સ એટલે કે રહે છે, ત્યાં રહેતો. આત્માની વાત કરવામાં સોલ ઓફ ધ માઉન્ટેન એમ કને છેલ્લી લાઇનમાં આવે છે, એ આપણે જોઈશું. પોયમ આખી એક અગાઉના સેશનમાં વાંચી જ ગઈ છું, એટલે આપણે લાઇન બાય લાઇન એક્સપ્લેનેશન શરૂ કરી દઈએ. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ પેઇન્ટ ધ ચિક્સ વિથ ફેરી ફિંગર. ત્રણ લાઇન આપણે સાથે જોઈએ તો કે સવારના ઝાંકળ જે છે તે, સવારનો ભેજવાળા ઝાંકળ જે છે તે, અને ધ મેલો હ્યુઝ, મેલો એનો મતલબ પણ ભેજ, મોઇસ્ટ જ છે. અને હ્યુઝ મેં તમને આપણે નીચે મિનિંગ તમે જોઈ શકો છો, શેડ્સ ઓફ કલર. તો જુદા જુદા કલરના શેડ અને ભેજ, ભેજ કોને કારણે, ડ્યુને કારણે, ઝાંકળ બિંદુને કારણે. તો એ ભેજ અને કલરથી શું થાય મિત્રો, રંગી શકાય ને. તો અહીંયા પેઇન્ટ ધ ચિક્સ વિથ ફેરી ફિંગર, ને હિમાલયાની ક્વીન કંચનજંગાને આ ભેજ અને શેડ્સ ઓફ કલર, ઓસકી બુંદે, ઝાંકણ બિંદુ અને શેડ્સ ઓફ કલર્સ અને ભેજ, એ બંને જાણે કે ફેરી ફિંગરથી હિમાલયાના ચિક્સ એટલે કે એના ગાલને પેઇન્ટ કરે છે, રંગે છે. એની ફેરી ફિંગર એના પરી કેવી હોય, પરી સુંદર મૃદુ કોમળ, તો નાજુક નાજુક એના હાથ હોય એવા નાજુક એવી ફિંગર્સથી એ હિમાલયાની ક્વીન કંચનજંગાના ચિક્સને પેઇન્ટ કરે છે. વાઇલ ઓવર, વાઇલમાં ડબલ્યુ થઈ ગયું છે, ડબલ્યુ એચ આઈ એલ ઈ, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, ટાઈપો કહીએ આપણે એને, ડબલ્યુ એચ આઈ એલ ઈ આવશે. વાઇલ ઓવર ધ રીલ્સ એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, ત્યારે બીજી બાજુ શું થાય છે, ત્યાં ઓવર ધ હિલ્સ અરે રીલ્સ, આ ઓ વી ઈ આર, વી કાઢી અને ઓ ઈ એટલે કે એક જ ડિપ્થોંગ કહેવાય એને, એટલે કે એક જ વોવેલ બને છે. એ લોકોને કવિઓને જે નિયમ હોય છે ને રાઇમિંગ સ્કીમના, તેને ફોલો કરવા માટે આ રીતની થોડી એ લોકોને છૂટ હોય છે. તો આ જે કોન્સોનન્ટ એટલે કે વ્યંજન છે તે કાઢી લીધું, વી અને ઓ, ઓ એનો શબ્દ છે ઓવર ઉપર, એમ ઓવર ધ રીલ્સ અને ઝરણા પર, એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ અને સન, સન કિસ્ડ હિલ્સ, હિલ્સ કે જે સૂર્ય દ્વારા ચુંબન પામેલી છે
એવી હિલ પર રિલ્સ ઝરણા હિલ્સ ઓફકોર્સ ટેકરીઓ તો રિલ્સ હિલ્સ બીજી વાર રાઇમિંગ વર્ડ આવ્યા તો રિલ્સ હિલ્સ એ રીલ અને હિલ પર ઝરણા અને હિલ્સ પર ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ લવ લાઇટ જે છે આપણે આગળના સેશનમાં જોયું કેમ લવ લાઇટ કહેવામાં આવેલી છે તે એ સવારની મૃદુ કોમળ ગુલાબી એવી જે લાઇટ છે લવ લાઇટ એ જેન્ટલી અગેન મૃદુતાથી કોમળતાથી જ ત્યાં અટકે છે લિંગર્સ થાય છે સ્ટે કરે છે ત્યાં રહે છે ત્યાં ક્યાં રહે છે સવાલ આવશે કે વેર ડઝ ધ લવ લાઇટ લિંગર તો ઓન ધ રી ઓવર ધ રિલ્સ એન્ડ ઓન ધ હિલ્સ સન કિસ્ડ હિલ્સ બરાબર તો લવ લાઇટ જેન્ટલી લિંગર્સ એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ એન્ડ ધ બ્રેકિંગ ડે એટલે કયો સમય હોય ઓફકોર્સ સવારનો તો એ સવારના સમયે સેન્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે સવારનું એ ફેઇન્ટ એટલે ઝાંખું કેમ ઝાંખું ફરીથી આગલા સેશનમાં કીધું તેમ બપોરના કાળા તડકા જેવો લાઇટ નહીં હોય કાળા તડકા જેવો પ્રકાશ કે સૂર્યના કિરણો નહીં હોય ઝાંખા હોય મૃદુ કોમળ હોય એટલે એને ફેઇન્ટ કીધું છે ફર્સ્ટ ફેઇન્ટ પાછું પહેલું સૂર્યનું કિરણ એમ ફર્સ્ટ ફેઇન્ટ રે ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ તો કેવું ફેઇન્ટ રેને પણ કેવું કીધું છે નેવર એન્ડિંગ પ્રેમનો ક્યારેય પણ અંત નહીં આવે તેવો એવા ફાઉન્ટેન તો એવા ફાઉન્ટેનમાંથી જાણે કે કિરણોનો સમૂહ ઝુંડ તેમાંથી આવેલું પહેલું કિરણ સવારનું ઝાંખો તો તે સવારના કિરણ સવારને પરોઢને શરૂ કરે છે બ્રેકિંગ ડેને બ્રેક કરે છે સવાર પાડે છે એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ એન્ડ ધ સોલ દેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ જ્યારે હાર્ટ ઓફકોર્સ હાર્ટ ઓફ ધ માઉન્ટેન ધ હાર્ટ ફીલ્સ થ્રિલ્સ થ્રિલ અનુભવે છે રોમાંચ અનુભવે છે શેને કારણે ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ હિલ માઉન્ટેન હિલ પર તમે ક્યારે બી જો હિલ સ્ટેશન પર ફરવા ગયા હોય નહીં ગયા હોય તો જ્યારે જાઓ ત્યારે પણ સનરાઈઝ જોવા જજો મિત્રો એ સવારનું વાતાવરણ આહલાદક વાતાવરણ પેલા ખળખળ વહેતા ઝરણાનો અવાજ કદાચ ધ ચર્પિંગ ઓફ બર્ડ્સ ખિલખિલાટ પક્ષીઓનો અને પવનના સુસવાટાઓનો અવાજ તો એ જે વોઇસ છે તે વોઇસની વાત કરે વિચ ઇઝ વિચ કમ્સ ફ્રોમ ધ સોલ ઓફ ધ માઉન્ટેન એના આત્મા માઉન્ટેનના આત્મામાંથી જાણે કે અવાજ નીકળેલો છે તે તો એ અવાજને કારણે હાર્ટ ઓફ ધ માઉન્ટેન ફીલ્સ ધ થ્રિલ્સ એટલે આ જે માઉન્ટેન આ જે પર્વતમાળાઓ છે આ હિમાલયની હરમાળાઓ છે તો તેનું હૃદય જે છે તે રોમાંચ અનુભવે છે એ અવાજને કારણે એન્ડ ધ સોલ દેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ બે રીતે મિનિંગ નીકળે છે મિત્રો સવાલના જવાબ પરથી આપણે જોઈએ તો કે હાર્ટ અને સોલ એ બંને અવાજથી રોમાંચ અનુભવે છે અને બીજો એક અર્થ એમ પણ થાય છે કે એ સોલમાંથી નીકળેલો જે અવાજ છે માઉન્ટેનનો જે સોલ છે આત્મા છે તેમાંથી નીકળેલો જે અવાજ છે એ વોઇસ તે થ્રિલ કરે છે કોને રોમાંચિત કરે છે તો કે હાર્ટને કોના હાર્ટને તો કે હાર્ટ ઓફ ધ માઉન્ટેન હિમાલયાઝ ક્વીન કંચનજંગા તેના હૃદયને રોમાંચિત કરી દે છે આટલું આપણે એકવાર પાછું ગુજરાતીમાં જોઈ લઈએ
સ્કીપ ઉપરથી છેલ્લે નીમ. એન્ડ ધ માઉન્ટેન ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર. અને મોર્નિંગ ડ્યુઝ સવારના જે ઝાંકળ બિંદુ છે તે, અને એકદમ મેલો મોઇસ્ટ ભેજ ભેજવાળા એવા શેડ્સ ઓફ કલર છે તે જાણે કે ફેરી ફિંગરથી મૃદુ અને કોમળ આંગળીથી એ માઉન્ટેનના ચીક્સને હિમાલયા ક્વીનના ચીક્સને પેઇન્ટ કરે છે. While over the hills and the sun-kissed hills, the love light gently lingers. અને આ લવ લાઇટ જે છે તે મૃદુતાથી અટકે છે, ત્યાં સ્ટે કરે છે, રહે છે. ક્યાં? તો કે રીલ્સ પર, એટલે કે ઝરણા ઉપર. ઓવર ધ રીલ્સ અને સનકેઝ હિલ્સ એટલે કે સૂર્યથી, જે સૂર્યના કિરણોથી ઓફકોર્સ જે ચુંબન પામેલી છે એવી હિલ પર લવ લાઇટ લિંગર કરે છે. એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફાઇન રે ઓફ લવ્સ અનડાઇંગ માઉન્ટેન્સ. પ્રેમનો ક્યારેય નાશ નહીં થાય તેવા ફાઉન્ટેનમાંથી ફર્સ્ટ પહેલું ઝાંખું કિરણ એ સવાર પાડે છે, પરોળની શરૂઆત કરે છે, ડે બ્રેક કરે છે. વાય ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ. અને હાર્ટ એ રોમાંચ અનુભવે છે. કોનું હાર્ટ અગેન? એ હિમાલયા સ્ક્વીન કંચનજંગા માઉન્ટેનનું હૃદય એ રોમાંચ અનુભવે છે. કોનાથી? તો કે એ ત્યાં રહેતા ડ્વેલ્સનું અગાઉ કહેવાનું રહી ગયું છે, ડ્વેલ કરવું, રહેવું. ત્યાં રહેતા સોલ આત્માથી નીકળેલો જે અવાજ છે તે અવાજને કારણે માઉન્ટેનનો હાર્ટ છે તે રોમાંચ અનુભવે છે. ઓકે, તો હવે સવાલ જવાબ તરફ જઈશું. પોએટનું નામ યાદ રાખવાનું એ ક્રિસ્ટિના એલ્બર્ટ્સ. હોપફુલી તમે ચોપડી સાથે રાખી છે. મેં અગાઉ કીધું તેમ કે જ્યારે પણ ટેક્સ્ટબુકનું યુનિટ ચાલશે, યુનિટનું કોઈ પણ રીડ, તો પ્લીઝ મિત્રો ચોપડી સાથે રાખજો. ચોપડીમાં ઇંગ્લિશ ઇન ટુ ઇંગ્લિશ છે, પણ હું ગુજરાતીમાં કહીશ તે મિનિંગ તમને લખવાના જરૂર પડશે, જેથી જ્યારે બીજી વાર જાતે તમે જ્યારે રિફર કરો તો મારું સમજાવેલું પણ યાદ આવી જાય અને શબ્દો પણ તમારી સામે રહે. પહેલો સવાલ છે, હુ ઇઝ હિમાલયાઝ ક્વીન, ડિસ્ક્રાઇબ હર. હિમાલયા ક્વીન કોણ છે અને તેને ડિસ્ક્રાઇબ કરો, તેનું વર્ણન કરો. કોણ છે હિમાલયાઝ ક્વીન? કંચનજંગા. કંચનજંગા દુનિયાનો ત્રીજો હાઈએસ્ટ માઉન્ટેન છે અને તેને હિમાલયાઝ ક્વીન કહેવામાં આવેલું છે. ને વર્ણનની વાત કરીને તો ગુજરાતીમાં કહું તો એ સ્નો કવર્ડ એટલે કે હિમાચ્છાદિત છે, એના પર લવ લાઇટ સ્ટે લિંગર કરે છે, સ્ટે કરે છે, બરાબર ગ્લો કરે છે. પહેલી લાઇનમાં તો આવે છે. પછી કેવી છે? તો કે એ કામ અને સિરિન એટલે કે શાંત છે. કેવા દેખાવમાં છે? તો કે એણે વ્હાઇટ રોબ પહેરેલો છે અને સુવર્ણ સોનેરી રંગના લાઇટથી પ્રકાશમાં સ્નાન કરીને આવેલી છે. અને એવી હિમાલયા ક્વીન કે જેના હીલ અને રીલ્સ એટલે કે એના એની ટેકરીઓ અને એના ઝરણા પર લવ લાઇટ લિંગર કરે છે. એ હિમાલયા ક્વીન કે જે થ્રિલ અનુભવે છે ક્યારે? તો કે માઉન્ટેનના સોલનો અવાજ સાંભળતા તે થ્રિલ અનુભવે છે. તો એવી હિમાલયાઝ ક્વીન. વોટ ઇટ? ઓલમોસ્ટ બધું જ કવર થઈ ગયું એના ડિસ્ક્રિપ્શનમાં. મિત્રો યાદ રાખજો, તમને તમારી સામે જ્યારે જવાબ હશે તો તમને એ પોયમ પણ યાદ આવી જશે, અને પોયમ યાદ રાખશો તો વાઇસ વર્ષા જવાબ પણ તમને આ મોટો જવાબ છે યાદ રહી જશે. મોટે ભાગે સ્ટન્ઝા પરથી હોય તો જે તે સ્ટન્ઝામાં જે વર્ણન હોય તે લખવાનું, બરાબર. એક વાત હું ભૂલી ગઈ તે કહી દઉં કે આમાં રાઇમિંગ વર્ડ, રાઇમિંગ વર્ડનો એક આન્સર આવતો હોય, ચોપડીમાં સવાલ નથી તો એ સવાલ આવે છે કે વિચાર ધ રાઇમિંગ વર્ડ ઇન ધીસ સ્ટન્ઝા. તો ડ્યુઝ હ્યુઝ, ફિંગર લિંગર, રીલ્સ હિલ્સ, ડે રે, ફાઉન્ટેન માઉન્ટેન, થ્રીલ્સ હિલ્સ. ઓકે, કરેક્ટ. નેક્સ્ટ,
પહેલો સવાલ આપણે જોઈ લીધો કે હિમાલયાઝ ક્વીન કોણ છે અને તેનું વર્ણન કરો. બીજું, ડિસ્ક્રાઇબ ધ ઇન્ટરેક્શન વિથ અધર એલિમેન્ટ. એટલે હિમાલયા ક્વીનનું ઇન્ટરેક્શન, એનું જે આપલે કે એનું જે રિએક્શન છે કોની સામેનું, કોની સાથેનું? અધર એલિમેન્ટ, બીજા તત્વ સાથેનું. તો તેનું વર્ણન કરો. બીજા તત્વ એટલે શું? તો કે એ જે પેલું એમ કીધું ને સ્વર્ગીય ગ્રીટિંગ આવ્યું છે, તો એ ઇટ રિટર્ન્સ ધ ગ્રીટિંગ્સ, હેવન્સ ગ્રીટિંગ્સ. એને કામ એન્ડ સિરિંગ કંચનજંગા ગ્રીટિંગને રિટર્ન કરે છે, શુભેચ્છા પાછી પાઠવે છે. એક એનું એક એલિમેન્ટ સાથેનું ઇન્ટરેક્શન થયું. અનધર ઇઝ તો કે ધ લવ લાઇટ જે છે તે ગ્લો પણ કરે છે અને લિંગર પણ કરે છે. ગ્લો ક્યાં કરે છે? તો પેલું આપણે હોરી સુમિટ સ્નો જે છે, ઇટર્નલ સ્નો, ઓન દેટ ઇટ ગ્લોઝ એન્ડ સ્ટે, એટલે કે લિંગર, લિંગર્સ ઓન હિલ્સ એન્ડ ટ્રીઝ. દેટ ઇઝ ઓલ્સો ધ ઇન્ટરેક્શન વિથ અધર એલિમેન્ટ. એન્ડ ઓફકોર્સ ઇન લાસ્ટ, ઇટ ઇઝ ધ વોઇસ ઓફ ધ સોલ દેટ લિવ્સ ઇન ધ માઉન્ટેન વિથ વિચ અવર હિમાલયાઝ ક્વીન ફીલ્સ થ્રિલ્સ. તો એનું થ્રિલ અનુભવવું એ પણ આ વોઇસ જે છે તે તત્વ થયું એક, અને તેનાથી એ હિમાલયાઝ ક્વીનનું થ્રિલ અનુભવવું, દેટ ઇઝ અનધર એલિમેન્ટ અને તેની સાથેનું ઇન્ટરેક્શન. ઓકે, તો કોની કોની સાથે ઇન્ટરેક્શન? તે શોર્ટમાં એ રિપ્લાય કરે છે હેવનલી ગ્રીટિંગને, એ જે લવ લાઇટ લિંગર કરે છે અને ગ્લો કરે છે તે વાત કરવાની, અને થર્ડલી ધ એ વેન ઇટ ફીલ્સ ધ થ્રિલ, એ ત્રણ બાબત આ આવશે આની અંદર. બીજા સવાલમાં ત્રીજો સવાલ છે કે વાય ઇઝ ધ મોર્નિંગ ગ્લો કોલ્ડ લવ લાઇટ? મિત્રો, આગલા સેશનમાં ડિટેલમાં જ મેં આનો જવાબ કહી દીધો છે ઓલમોસ્ટ, છતાં આપણે કરીશું હમણાં ડિસ્કસ ઓફકોર્સ, કે કેમ મોર્નિંગ ગ્લોને, સવારની જે ચમક છે એને કેમ લવ લાઇટ કીધું છે? તો એમ કહે છે સવારનો જે પ્રકાશ છે એ સ્નો કવર્ડ હિલ્સ પર, માઉન્ટેન પર જે પડે છે તે પ્રકાશ એકદમ સોફ્ટ એન્ડ બ્રાઇટ છે. ઇટ ઇઝ ક્વાઇટ વેરી સોફ્ટ એન્ડ બ્રાઇટ એન્ડ ધ કલર ઓફ ધેટ લાઇટ ઇઝ પિંક, એન્ડ ઓફકોર્સ પિંક ઇઝ અ કલર ઓફ લવ. તો એની મૃદુતા, કિરણોની કોમળતા અને એનો રંગ છે પિંક એન્ડ પર્પલ જેવો, પિંક જે રંગ છે તો એ રંગ દેટ ઇઝ ધ કલર ઓફ લવ, એન્ડ દેટ ઇઝ વાય દેટ સોફ્ટ એન્ડ બ્રાઇટ રેઝ એન્ડ ઇટ્સ ગ્લો ઇઝ કમ્પેર્ડ વિથ ધ લવ, એન્ડ ઇટ ઇઝ નોટ કમ્પેર્ડ બટ ઇટ ઇઝ કોલ્ડ લવ લાઇટ ઇટસેલ્ફ. સો ઇન શોર્ટ, આફ્ટર ધ ડાર્કનેસ ઓફ ધ નાઇટ વેન ધ મોર્નિંગ લાઇટ ગ્લોઝ, સવાર રાતની અંધારામાંથી જ્યારે સવારની લાઇટ ગ્લો કરે છે તો એ એટલું બધું સુખદાયક છે, પ્રેમની જેમ મૃદુ કોમળ છે, પ્રેમની જેમ પિંક છે, પ્રેમના રંગની જેમ. તો એટલા માટે એ સવારના ગ્લોને લવ લાઇટ કહેવામાં આવી છે. તો ખ્યાલ આવ્યો હશે તમને. નાવ ફોર્થ ક્વેશ્ચન, દેટ ઇઝ વોટ ડઝ ધ લવ લાઇટ ડૂ ઇન ધ પોયમ? તો લવ લાઇટ શું કરે છે પોયમમાં? બે, પહેલા સેશનમાં અને બીજા સેશનમાં બંનેમાં અલગ અલગ જગ્યાએ છે, પણ તમારી પાસે પોયમ છે જ ટેક્સ્ટબુક. તો પહેલા સેશનમાં જોયું તેમ પહેલા ફર્સ્ટ હાફમાં શું લવ લાઇટ ગ્લો કરે છે? લવ લાઇટ ગ્લોઝ ઓન ધ ઇટર્નલ સ્નો ઓન ધ સુમિટ્સ હોરી. મિત્રો, ભલે હું હમણાં લાઇન વાંચી ગઈ છું, પણ યુ હેવ ટુ રાઇટ ઇન સેન્ટેન્સ કે ધ લવ લાઇટ ગ્લોઝ ઓન ધ ઇટર્નલ સ્નો અપોન ધ એજેડ ઓલ્ડ સમિટ ઓફ ધ કંચનજંગા. પ્રાચીન એવા માઉન્ટેન, ટોપ ઓફ ધ માઉન્ટેન, ન શાશ્વત એવા હિમ પર લવ લાઇટ ગ્લો કરે છે. આ એક થયું. અને બીજો છે, બીજા હાફમાં આ
સ્લાઇડમાં છે તે એ છે લવ લાઇટ જેન્ટલી લિંગર્સ એન્ડ ધ બ્રેકિંગ સોરી ઉપર છે સન કિસ્ડ હિલ એન્ડ ઓન ધ એન્ડ ઓવર ધ રીલ્સ નીચેની લાઇનમાં ચાલી જવાનું ભૂલથી તો સન લવ લાઇટ લિંગર કરે છે બીજા જવાબમાં એમ થાય કે એ સ્ટે કરે છે અટકે છે પણ ક્યાં અટકે છે દેટ યુ હેવ ટુ રાઇટ ઇન ધ આન્સર એન્ડ દેટ ઇઝ ઓવર ધ રીલ્સ એટલે કે ઝરણા પર એન્ડ ધ સન કેસ્ડ હિલ્સ સૂર્યથી ચુંબન પામેલી એવી ટેકરીઓ પર લવ લાઇટ લિંગર કરે છે ઓકે શું કરે છે લવ લાઇટ આ પોએમમાં તેનો જવાબ થઈ ગયો બરાબર નેક્સ્ટ અને છેલ્લો પાંચમો સવાલ છે વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ સનરાઇઝ ઓન ધ હાર્ટ એન્ડ સોલ ઓફ ધ માઉન્ટેન જો બંને રીતે મેં જવાબ એટલે કે મિનિંગ થાય એ કીધું જ છે અહીંયા જે સવાલ છે એમાં એમ થાય છે કે માઉન્ટેનના હૃદય અને આત્મા પર સનરાઇઝની શું અસર છે આમ તો એક જ લીટીમાં જવાબ છે અને તમે એક લીટી લખશો ને તો પણ એક માર્ક આપવો જ પડે બોર્ડમાં પણ કે ધ હાર્ટ એન્ડ ધ સોલ ઓફ ધ માઉન્ટેન ફીલ્સ ધ થ્રિલ્સ ઓફ ધ ફીલ ધ થ્રિલ્સ ઓફ ધ વોઇસ કમિંગ ફ્રોમ ધ હિલ તો આત્મા અને આત્મા કે જે સોલ કે જે ક્યાં ડ્વેલ કરે છે ક્યાં રહે છે ક્યાં રિસાઇડ કરે છે માઉન્ટેન ઇટસેલ્ફમાં માઉન્ટેનમાં જ તો એ આત્મા અને હૃદય એ રોમાંચ અનુભવે છે શું ફીલ કરે છે થ્રિલ્સ એટલે કે રોમાંચ અનુભવે છે સેને કારણે ઓફ ધ વોઇસ કમિંગ ફ્રોમ ધ હિલ્સ હિલ્સમાંથી જે અવાજ આવે છે મેં તમને કીધું તે હું ફરીથી એકવાર એક શાબ્દિક વર્ણન કરી દઉં તો કયો કયો અવાજ તો કે પવનના સુસવાટાઓનો અવાજ ખળખળ વહેતા ઝરણાનો અવાજ ત્યાં જે વસવાટ કરી શકે તેવા પક્ષીઓનો કલકલાટ તો એ જે અવાજ છે તે અવાજને કારણે આજે હાર્ટ અને સોલ છે એ રોમાંચ અનુભવે છે થ્રીલ અનુભવે છે ઓકે મિત્રો તો આ હતું આપણું સેકન્ડ રીડ ઓફ ફર્સ્ટ યુનિટ વી વિલ સ્ટાર્ટ ટેક્સ્ટ બુક ટુ મે બી ઇટ હેપન એવું પણ બની શકે આના પછીના સેશન હું કદાચ ગ્રામરનું જ કન્ટિન્યુ કરું એટલે કે લગભગ ઇમ્પોર્ટન્ટ ત્રણ કે ચાર જેટલા લેંગ્વેજ ફંક્શન બાકી છે ડિટેલમાં જોઈ શકાય તેવા કે જેને આપણે એક સેશન તરીકે જોઈ શકીએ તેવા એવા ત્રણ કે ચાર છે તો એ કદાચ હું કન્ટિન્યુ કરી દઈશ અને પછી આપણે રીડ વન લઈશું પછી તો લગભગ આપણે ટેક્સ્ટ બુક જ ચાલુ કરી દઈશું બરાબર મિત્રો પણ એક વાર ફરીથી કહું કે તમે જેટલા પણ સેશન લેંગ્વેજ ફંક્શનના છે તેના તમે પ્લીઝ 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 કોપી કરજો નોટબુકમાં યુ વિલ ગેટ ક્લિયર ઓલ્સો અગેન ઇટ વિલ બી યોર રિવિઝન એન્ડ ઇટ વિલ બી ધ મટીરિયલ વેન એવર યુ વોન્ટ ટુ ઓપન એન્ડ રિફર ઇટ બરાબર તો એટલે એ મેં કેમ એટલા માટે કીધું કે અગત્યના અને સેશનમાં લઈ શકાય તેવા લેંગ્વેજ ફંક્શન પેલું કેમ રિપોર્ટિંગ છે તો એને હું સેશનમાં નહીં લઈશ ઓનલાઈન સેશનમાં પછી પેલું નિગેશન નકારાત્મક શબ્દ હોય તો એને નિગેશન કહેવાય તો તે પણ નહીં લઈ શકાય એવા પ્રકારના જે નાના નાના જે માત્ર ઓળખવા માટે જ કામના છે લેંગ્વેજ ફંક્શન એક્સક્લેમેશન જે તમે સેકન્ડરીમાં કદાચ શીખીને આવ્યા હોય ઉદ્ગાર વાક્યો તો એ પણ હું નહીં લઉં ડિટેલ સેશનમાં આપણે મળીશું ત્યારે એનું વાક્યની પ્રેક્ટિસ કરી લઈશું ઉદ્ગાર વાક્યની બરાબર તો એવા નાના નાના જે લેંગ્વેજ ફંક્શન છે કે જે ડિટેલમાં લેવાની જરૂર નથી એના સેશન આપણે ઇન્ડિવિજ્યુઅલી નહીં રહીશું પણ જે ત્રણ ચાર બાકી છે ખાસ કરીને મને હમણાં યાદ આવે છે તે ડિગ્રી જેમ કે તો એવા સેશન્સ ત્રણ કે ચાર આપણે આના પછી લઈ લઈશું અને પછી તો આપણે કન્ટિન્યુ ટેક્સ્ટબુકનો જ કોર્સ રાખીશું બરાબર મિત્રો થેન્ક યુ વેરી મચ